ॐ नमः सद्देव्यः, ॐ नमः सद्देव्यः, ॐ नमः सद्देव्यः, नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयिर्याणं, नमो वज्झायाणं, नमो लोये सुवसावुणम्। आतंबने परमात्मा हो शांति सारे देश में, हे देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। परमात्म प्रकाश पूज गुरुदेव श्रीना बीजी वखतना अने छेल्ली वारना परमात्म प्रकाश उपरना प्रवचनों छप्पन नंबरनु प्रवचन आज आपणे सांभळ्यु। बे गाथाओ 75 अने 74, 75मी जे गाथा गई काले विशेष चाली हती, गई कालनो एटलो सूक्ष्म ने गहन मनोमंथन गुरुदेवश्रीनू आवेलू छे, जेमा 252 नंबरनो कलश कलश टीकामां स्वद्रव्य क्षेत्र काल भाव अने परद्रव्य क्षेत्र काल अने भाव 8 बोलोनी अपूर्व अपेक्षाओ निर्विकल्प मात्र वस्तु ते स्वद्रव्य छे, एवी रीते 8-8 बोलो वारंवार समझवा जेवा, सांभळवा जेवा, विचारवा जेवा अने वागोळवा जेवा छे। ગઈકાલનો આખો પ્રકરણ સાંભળીને એક મગજમાં વિચાર આવતા હતા, આપણે ચોથો કાળ, ધન્યકાળ, પુણ્યનો અવસર અને કાળ લબ્ધિ, આવું બધું સંકલ્પ વિકલ્પોના જાળામાં આપણે ફસાયેલા હોય, પણ ગુરુદેવશ્રીએ ગઈકાલના વ્યાખ્યાનના છેલ્લા 15-20 મિનિટના ચિંતનમાં એક બહુ માર્મિક વાત કરી, એ એમનું હૃદય હતું। ત્રિકાળ નિર્વિકલ્પ કાળ જ એ બસ સ્વકાળ છે, બીજી બધી કાળની વાતો કે કાળ પોતે બધું હેય જ। ઘરે જઈને વાંચ જોઈ ગઈકાલનું પ્રવચન, 2-4-6 વખત વાંચીએ તો ભાવભાષણ થાય એવો એ પ્રકરણ છે। બૃહદ્રવ્ય સંગ્રહને આધારે ગુરુદેવશ્રી ગઈકાલે વાત કરી છે। મૂળ વાત તો એમાં એ વાત ચાલતી હતી, અભેદ રત્નત્રય સ્વરૂપે પરિણત થઈને ભગવાન આત્મા એને ઉપાદેય કરવામાં આવેલ હોય તો એ ધ્યાનની દશામાં તે કાળે ઉપાદેય છે એમ સમજ, એટલું સમજાવવા માટે ગુરુદેવશ્રીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીને આધારે, કળશ ટીકાને આધારે 10-12 મિનિટ બહુ અદ્ભુત વાત સમજાવી છે। ધ્યાન ગયું હોય આપ સૌનું, ફરીથી એક વખત એક મિનિટ માટે યાદ અપાવવા માગું છું।
ક્ષણિક જે હોય છે એ અવસ્થા હોય છે, અને જે ત્રિકાળ હોય છે એ અવસ્થ હોય છે. શું ફેર બેઉમાં અવસ્થ અને અવસ્થા? સમજાણો એ વાત ગુરુદેવશ્રી ગઈકાલે કરી હતી. દ્રવ્યની મૂળ અવસ્થા, મૂળ અવસ્થા એટલે ત્યાં અવસ્થા એટલે પર્યાય નહીં, દ્રવ્ય ભાવે દ્રવ્ય સ્વભાવે સંસ્થિત સુસ્થિત એને કહેવાય અવસ્થ. એ ત્રિકાળ સ્વભાવની વાત છે. એટલે ત્રિકાળ ભાવ, ત્રિકાળ દ્રવ્ય, અરે ત્રિકાળ કાળ, ત્રિકાળ જ કાળ ખરેખર, એ જ સ્વકાળ. તો એવી બધી અદ્ભુત ચર્ચા જેવી રીતે ગઈકાલના સ્વાધ્યાયમાં આવી, એવી જ રીતે આજના પ્રવચનમાં પણ આજે જે આ બે ગાથાઓ ચાલી 75-74, મૂળ ગાથા હું 2 મિનિટ માટે વાંચું છું, પછી આગળ આપણે વિષય લેશું. ધ્યાન છે બધાનું? ગાથા જુઓ. અઠ કમ્મહ બાહિરઉ સયલહ દોષહ ચતુ ધનસણ નાણ ચરિત મઉ અપા ભાવિ નિરતુ. કેવી ભાષા છે 75મી ગાથા. શું કીધું છે જો આમાં? અટ્ટહ કમ્મહ એટલે 8 કર્મો, બધા 8-8 કર્મો એટલે દ્રવ્ય કર્મો. સંયોગે જીવના સંયોગે જડ ભાવે બંધાતા દ્રવ્ય કર્મો, પરદ્રવ્ય છે સ્પષ્ટ. એક તો એક કર્મ જેને આવરણ કહેવામાં આવે, આવરણ, આવરણ એટલે કર્મ. અને બીજો એક શબ્દ આવે છે દોષ. આ બે શબ્દો આપ્તમીમાંસામાં આવે છે, દોષ અને આવરણ. જોકે એમાં પહેલો શબ્દ દોષ માટે લીધું છે, દોષ એટલે ભાવકર્મ, અને આવરણ એટલે દ્રવ્યકર્મ. તો દ્રવ્ય અને ભાવ બંને કર્મોથી, બેઉ કર્મોથી જે રહિત છે, દ્રવ્ય ભાવ બેઉ દોષો, તો બેઉને દોષ પણ કહેવાય, બેઉથી રહિત એવું જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે એટલે તે મય છે, તેને તું આત્મા જાન માન. ખરેખર આમ તમે જુઓ આ 75મી ગાથા છે ને, છેલ્લા જે 9 સૂત્રો આવ્યા એ 9 સૂત્રમાંની છેલ્લી ગાથા છે. ક્યાં 9 સૂત્રો એટલે સ્થળ હતા ને, 13 સ્થળ છે આ 123 ગાથાઓમાં. આપણો પહેલો બીજો સ્વાધ્યાય યાદ કરો, સાંભળો છો બધાએ? હા, પરમાત્મા પ્રકાશને આધારે આપણે વાત કરેલી છે. તો પહેલાં જે 13 સ્થળો છે એટલે 123 ગાથાઓને 13 જુદા જુદા તબક્કામાં સ્થળોમાં એમની વહેંચણી કરી. એમાં 9મું જે સ્થળ હતું એટલે 9મો જે તબક્કો હતો એમાં 9 ગાથા સૂત્રો હતા, એ બધા જુદા જુદા હતા, પૃથક પૃથક એમ શબ્દ આવે છે એમાં. એમાં આ 9મા સ્થળે આ 75મી ગાથા પૂરી થઈ, અને એના પછી 10મા સ્થળે નિશ્ચય સમ્યક દૃષ્ટિની મુખ્યતાએ એક જ ગાથા છે. મને એક બીજો વિચાર આવ્યો બહુ જોરદાર, 9 ગાથાઓ એક સાથે
એક જગ્યાએ ભેગી થયેલી અને એક ગાથા એક જગ્યા સ્વતંત્ર. સમજાય છે શું કીધું શૈલાબેન? અને ઓલી નવે નવ ગાથાઓમાં ભેદભાવના રૂપે જુદી જુદી ગાથાઓ હતી. આમાં ભેદભાવના ભાવનાની કાંઈ વાત નથી, આમાં તો નિશ્ચય સમ્યક દૃષ્ટિ અભેદભાવે પરિણમેલ સમ્યક દૃષ્ટિની ગાથા એક જ, એક જ કાફી છે. એક કે હજારા છે, ઓલી નવ ગાથાઓ એક તરફ અને આ એક ગાથા એક તરફ, એટલે દસમા સ્થળે આ એક સ્વતંત્ર ગાથા છે. એ હું અનુસંધાન ખાસ આગળ પાછળ જોતો હોઉં તો એનો એક આનંદ જુદો છે, આખો બલ્કમાં વિષય ખ્યાલમાં આવે. પૂછું છું અમસ્તે, ઘરે છે કે નહીં પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર, રાખો છો કે નહીં? હા, પીડીએફના ભરોસે નહીં રહેવાનું, એમાં કાંઈ લખી નથી શકવાના, ઓરિજિનલ શાસ્ત્ર ઘરે રાખો. અહીંયા તો લઈને આવી શકવાના નથી, પણ ઘરે એ શાસ્ત્ર રાખો તો આનો સ્વાધ્યાય અભ્યાસ કરવા માટે બહુ ઉપયોગી થાય એવું છે. આમાં જો આ નવ સૂત્રોવાળી ગાથા પૂરી થઈ, દસમું સ્થાન છે નિશ્ચય સમ્યક દૃષ્ટિના કથનરૂપ, એક જ ગાથા છે. અને એ આજે અર્ધી તો થઈ ગઈ, અર્ધી બાકી છે. હવે એના પછી મિથ્યા દૃષ્ટિની મુખ્યતાએ, મિથ્યા ભાવની મુખ્યતાએ આઠ ગાથાઓ આવશે. એ અગિયારમું સ્થળ છે. પછી સમ્યક દૃષ્ટિની ભાવનાના સ્થળે વળી પાછા આઠ ગાથાઓનો એક સૂત્ર એક આવશે, બારમું સ્થળ. અને છેલ્લે સામાન્ય ભેદ ભાવનાની મુખ્યતાએ 31 ગાથાઓ. તમને એમ થાય કે ક્યાંથી બોલો છો? આ બધી લિસ્ટ આપેલી છે, એક વાર નહીં, 10 વાર નહીં, 1000 વાર એને વાંચવાનું તો જ પરમાત્મા પ્રકાશ બેસે મગજમાં, નહીં તો નહીં બેસે. આજે એક ગાથા હાલી, બે ગાથા હાલી, ગઈકાલનું ભૂલાઈ જાય, તો સ્વાધ્યાય કરવો જોઈએ. તો પછી 31 ગાથાઓનો આવશે, 31, પહેલાં એના પહેલાં 8, એના પહેલાં 8, 8 8 ને 31. આટલી બધી ગાથાઓ હજી આગળ બાકી છે, ત્રણ સ્થળ બાકી છે, 11, 12 અને 13. આજે દસમા સ્થળે જ્યાં એક જ ગાથા સમ્યક દૃષ્ટિની મુખ્યતાએ જે ચાલી, આજે બહુ અલૌકિક ગાથા, અને 20-એક મિનિટ ગુરુદેવશ્રી એના ઉપર લીધી, 15-20 મિનિટ બહુ સરસ ચર્ચા ચાલી. પહેલાં આપણે આ ગાથા પાઠ કરીએ, પછી એક બહુ ગજબનો પ્રકરણ આજે આવેલો છે એનો આનંદ આપણે લેશું. મૂળ ગાથા જુઓ, 75મી ગાથા. અઠહ કમહ બાહિરૌ સયલહ દોષહ ચતુ ધનસણ નાણ ચરિતમૌ અપા ભાવિણી ઋતુ. અર્થ વાંચીએ. દેખે સુને અનુભવ અનુભવે ભોગોંકી, એટલે જે દ્રષ્ટ છે, શ્રુત છે, અનુભૂત છે, જોયેલા, સાંભળેલા, ભોગવેલા, અનુભવેલા, એ બધા ભોગોની અભિલાષારૂપ સબ વિભાવ પરિણામોંકો છોડ કર નિજ સ્વરૂપ કા ધ્યાન કર. આનો ભાવ પક્ષ જોઈએ ને આ વાક્યનો, એટલો સરસ છે કે ભોગવેલા ભોગોને હવે તો ભૂલો, ભૂતકાળને ભૂલો, કેમ કે જે સમય ગયો છે, જે પર્યાય ગઈ છે એ ગઈ છે. હવે એ ભોગ ભાવો અને ભોગના કાળને સ્મરણ કરવા જેવું નથી. આજે રાજાનો દાખલો આપ્યો હતો, એક જ રાતમાં સુહાગ રાતની વાત કરી ને, કરોડો રૂપિયા ખર્ચે એ રાજાને બીજા કોકે મારી નાખ્યું. પછી ખબર ગુરુદેશમાં બોલા, એ નરકે જવાના એવા જીવો, સીધા નરકગામી જીવો એમ. હવે આવી જ જાહો જલાલી અત્યારે જોવામાં આવે છે ને બહારમાં. હા, એટલે ભલે ને આપણે ગાઈએ, ઉઠમણામાં હોય, સમાધિ મરણનો કોઈ પ્રસંગ હોય, પ્રાર્થના સભા હોય, ગાઈએ, સાંભળીએ, આપણે એમાં બહુ હોશિયાર છે. હા,
भोगे जो भोग पहले, गावाती शू थाय उनका न हो न सुमिरन। तो सुमिरन करीस ने तो मरण छे, याद रखे सुमिरन एटले त्या स्मरण, भोगवेला भोगोनु स्मरण नहीं, स्वरूपनु स्मरण, निज स्वरूपनु ध्यान। आगळ जो शू कहे आम, यहाँ उपादेय रूप अतीन्द्रिय सुख से तन्मयी, गुरुदेवश्रीनो जोर आना उपर हतो, तन्मयी थे मय, और सब भाव कर्म द्रव्य कर्म नो कर्म से जुदा। जो एटले अस्थि अने नास्ति बेव स्वरूप आया, एम द्रव्य भाव नो कर्म थी भिन्न रहित, एटले आकिंचन्य धर्म आयो, अने अतीन्द्रिय आनंद थी सहित एटले ब्रह्मचर्यनी बात। एवो जे शुद्धात्मा छे वही अभेद रत्नत्रय को धारण करने वाले निकट भव्यों को उपादेय है। बोलो, अने आ निकट भव्यों ने माटे उपादेय छे, आटलू समझावा माटे पूज गुरुदेवश्रीए केटलू सरस प्रवचन सारनो आखो प्रकरण आजे याद अपाव्या, बहु भाववाही बधी टीका, भाववाही प्रवचनों बहु लाहो छे, आ एक माणवानो एक गजबनो लाहो छे। जो पारा नंबर 324 ऊपर जहाँ विषय शुरू थाय छे, पहला फकरा में पूरो थाय त्यां जुओ, अहीं तो भावनाना वखतना काळनी वात लेवी छे। बोलो, या छेल्ला चार पांच दिवस थी आ बधो विषय आवे छे, अनुभवना काळे अनुभूति स्वरूप भगवान आत्मा उपादे छे एम कहेवामां आवे छे। बे दिवस पहला मैं बात करी ने एवं भूत नयनी बात करी थी, ते मैं ते रूपे परिणमेलो। बाकी खरेखर जो विकल्पो करनार ने, सांभळी भर संतुष्ट थनार ने, विचारना चकडोले चढ़नार ने, धारणा मात्र में लेनार ने, एनो सेनो लाभ? कई लाभ नहीं। आज गुरुदेवसी बहुत स्पष्ट कीधु, ये राग में छे, लाभ में नहीं, राग छे, धारणा उधारणा बधु। तो आ बहु सरस प्रकरण छे कि भावनाना वखतना काळनी वात, भावना एटले अहीं शुद्ध उपयोग। जो सम्यक दर्शन ज्ञान अने चारित्र निश्चय एना उपयोग ने आत्मा में लगाड़ीने आत्मानु ध्यान करवू, एनु नाम मोक्षनो मार्ग छे। हवे हूँ तमने आगळनी गाथा लेशु त्यारे लेशु, आपणे 76 नंबरनी जे गाथा छे तो बहु ज, जेने कहीने के सोनानी लगड़ी छे, आम 7-8 मिनिट में जे गुरुदेवश्री आजे बात करी, गाथा पाठ करिए। जो केवल मारे तो तमने बीजी बहु मार्मिक बात करवी छे, एटले हूँ हवे गाथा तरफ आगळ वधवा मागु छुं। आजनो प्रवचन एटले आ हतुं, शुं लखेलुं छे? योग भक्ति। शुरुआतनो लगभग 40-45 मिनिटनो स्वाध्याय जे आजनो हतो, परथी रागथी विकल्पथी पर्यायथी अरे प्रगट थयेल सम्यक दर्शन ज्ञान चारित्र रूप मोक्ष मार्गथी पण दृष्टिने उपयोगने हटावीने उपयोग स्वरूप, उपयोग भाव जे त्रिकाळ उपयोग स्वरूप छे एमां उपयोगने जोड़वो, एनो नाम योग भक्ति छे। हवे स्वाध्यायने विषय तत्काल चित्तमां आवे एवुं छे, 75મી गाथा उपरनो जेटलो जे गुरुदेवश्री आजे विशेष लीधुं छे ए बधो एना उपरनो आखो अद्भुत प्रकरण छे। आजे हूँ 76મી गाथा नहीं लूँ केम के आवती काले 57મો आखो प्रवचन
રક્ષાબંધનના પર્વના દિવસે થયેલો આખો પ્રવચન છે. પૂજ્ય ગુરુદેવ શ્રી 5-7 મિનિટ રક્ષાબંધનની પણ વાત કરશે અને પછી ઘણા બધા સદાચાર વગેરેના પણ વિષય લઈને આમાં 145મી ગાથા પુણ્ય પાપ અધિકારની એને આધારે વગેરે ખૂબ સરસ આખો જ પ્રકરણ આવતીકાલે 74મી ગાથા ઉપરનો કરવાના છે. એમાં જે અપ્પિમ અપ્પુ મુણંતુ જીવ સમ્મા દિઠ્ઠી હવે, જીવ સમ્યક દૃષ્ટિ બને છે એ પોતાના આત્માને પોતાના આત્માથી, બસ અપ્પિમ એટલે આત્માને, અપ્પુ એટલે આત્માથી, પોતાને પોતાથી જાણીને સમ્યક દૃષ્ટિ બને છે. હા ધનજીભાઈ, જ્ઞાની બનવાની વિધિ આટલી જ છે, પોતાને જાણો પોતાથી જાણો, બસ. નિજ કો નિજ પર કો પર જાન, એમ અહીંયા કહે છે. બહુ માર્મિક ગાથા છે, કાલે એના ઉપર વિસ્તારથી વાત કરશું આપણે. અપિમ અપ મુણંતુ જીવ સમ્માદેઠી હવે, સમ્માઠિયા જીવો જીવડો લહુ કમઈ મૂછે. ગુરુદેવજી ખબર શું બોલ્યા આ ગાથા બોલ્યા ત્યારે? મહાસિદ્ધાંત. બહુ ઓછા ઓછી જગ્યાએ ગુરુદેવશ્રી બોલે, વારંવાર નહીં બોલે આવું, કોઈ ખાસ પ્રકરણ હોય ત્યારે જ આવું બોલતા હોય છે. અને મહાપુરુષોના ઉદ્ગારો પણ સકારણ હોય, ખ્યાલમાં આવ્યું? તો મહાસિદ્ધાંત છે આ, બસ પોતાને પોતાથી જાણતો થકો સમ્યક દૃષ્ટિ સમ્યક દૃષ્ટિ વંત થાય છે, જ્ઞાની બને છે એમ. જ્ઞાનને જાણતો જ્ઞાની જ્ઞાની બને છે, જ્ઞાનને જાણતો જ્ઞાની જ્ઞાની બને છે. શાસ્ત્ર વાંચવાના કાળે, શાસ્ત્ર સમજવાના કાળે પ્રસિદ્ધિ શાસ્ત્રની છે કે સ્વભાવની છે? સ્વભાવ એટલે આત્મા, ખ્યાલમાં આવે છે? અરે રાગના કાળે પણ પ્રસિદ્ધિ રાગની નથી, રાગ રહિત સ્વભાવની પ્રસિદ્ધિ છે. એ ઇન્દ્રિય જ્ઞાનના કાળે પણ ઇન્દ્રિય જ્ઞાનની પ્રસિદ્ધિ નથી, ઇન્દ્રિય વિનાનો અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ એની પ્રસિદ્ધિ છે. લાલચંદભાઈની ભાષામાં કહીને કે જ્ઞેયો પ્રસિદ્ધ થાય છે અસદભૂત વ્યવહારનો એનો વિષય છે. જ્ઞાન પ્રસિદ્ધ થાય કે જ્ઞેયો પ્રસિદ્ધ થાય? આકાશમાંથી આમ સમજો, આમ આભમાં સવાર પડી, સૂર્ય ઉગી આવ્યો, તો સૂર્ય ઉગી આવ્યો એમાં દુનિયા પ્રકાશિત થાય છે એ જ કેમ આપણને દેખાય છે? હા, દી ઉગ્યો આપણે કહીએ ને, દી ઉગ્યો, દિવસ ઉગી આવ્યો, શું જોઈને આપણે કહીએ? આ બહારના મકાનો અને બધા દુનિયા અને રસ્તાઓ દેખાવા લાગે એ જ તો છે અનાદિકાળની દૃષ્ટિ. બહારની પૌગોલિક દુનિયા દેખાય છે આપણને અને ચૈતન્ય કિરણ નથી દેખાતો. અરે જ્ઞેયો પ્રસિદ્ધ નથી થતા, જ્ઞાન પ્રસિદ્ધ થાય છે. શું સમજાય છે? ખ્યાલમાં આવે છે? અરે સૂરજ પ્રકાશિત થાય છે એમ જુઓ ને, દી ઉગ્યો તો સૂર્ય દેખાવો જોઈએ ને, બહારની દુનિયા જ કેમ? એ જ તો એકાંત પરદૃષ્ટિ છે ને, ખ્યાલમાં આવ્યો? પોતાના દીકરાને સમજો કે 1 કરોડનો પેકેજ મળ્યો, તે મા બાપને પ્રસિદ્ધ કરે છે કે એને પોતાના ઉપાદાનને પ્રસિદ્ધ કરે છે? હરક પદોડા કોણ થાય? મા બાપ. શેરીમાં મીઠાઈ વેચે, દીકરાને 1 કરોડનો પેકેજ મળ્યો, આજે નવી ગાડી લીધી, પણ એના વૈભવને એ પ્રસિદ્ધ કરે છે ને, તને શું લેવું દેવું?
તને છે ને ગુરુદેવશ્રીની ભાષામાં હાડકવાયા કૂતરાઓ કરડેલા હોય એવું ગાંડપણું તને કેમ છે ને? ગજબની વાત. હા, એનું જ નામ છે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ. રાગનો સ્વાદ છે. અપ્પિમ અપ્પુ મુણંતુ, આત્માને આત્માથી, સ્વને સ્વથી, પોતાને પોતાથી, શાસ્ત્રથી નહીં, ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, સંયોગથી નહીં, ગાડી ઘોડાઓથી નહીં, ક્ષયોપશમ જ્ઞાનથી નહીં. ક્ષયોપશમ જ્ઞાન તો શાસ્ત્રાભિનિવેશ છે. અમિત ગતિ આચાર્ય, ક્ષયોપશમ જ્ઞાનમાં અહંપનો એ શાસ્ત્રાભિનિવેશ છે. અભિનિવેશ એટલે ગાંડપણું, અભિનિવેશ એટલે મોહ, અભિનિવેશ એટલે ભ્રમ. ખ્યાલમાં આવ્યું? આત્માને આત્માથી જાણનાર એ સમ્યક દ્રષ્ટિ બને છે. આમાં એક બહુ માર્મિક વાત કાલે હું વાત કરીશ. ચાર પ્રકારના મોક્ષ છે ને, એમાં 76 નંબરની ગાથામાં પહેલી લીટીમાં દ્રષ્ટિ મોક્ષની વાત છે. શૈલાબેન, દ્રષ્ટિ મોક્ષ, આત્માને આત્માથી જાણ્યું, સમ્યક દ્રષ્ટિ થયો ને. બીજી લીટીમાં દેહ મોક્ષની વાત છે. કેમ કે બીજી લીટીમાં શું છે? સમ્મા ઇઠ્ઠિહું જીવડવું લહુ કમ્મય મુચ્છે, એ કર્મોને હવે નાશ કરે છે. તો કર્મોથી મુક્તિ એટલે શું? દેહ મોક્ષ. ચાર પ્રકારના મોક્ષ છે, દ્રષ્ટિ મોક્ષ, મોહ મોક્ષ, ભવ સંસાર મોક્ષ પણ કહેવાય એને, ભવ મોક્ષ, અને છેલ્લે આવે દેહ મોક્ષ. ખ્યાલમાં આવ્યો? તો દેહથી પણ છૂટ્યા એ હવે સંપૂર્ણ કર્મોનો અભાવ એ આવશે ત્યારે આવશે. હાલો આપણે આ વાત થોડીક લેશું. યોગ ભક્તિનો પ્રકરણ બહુ સરસ છે. આજે 10 ભક્તિઓ આવે. જો કે કહેવા માટે 10 ભક્તિઓ છે. ઇરિયા ભક્તિ, નંદીશ્વર ભક્તિ, સિદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ, તીર્થંકર ભક્તિ, આવી બધી જુદી જુદી. શ્રુત ભક્તિ પણ એક આવે, યોગ ભક્તિ, એમ સમાધિ ભક્તિ, બધી ભક્તિઓના નામ છે. આચાર્ય કુંદકુંદેવના પ્રાકૃતમાં છે, પૂજ્યપદ આચાર્યના બધા સંસ્કૃતમાં છે. પણ માનસતંભ ઉપર એક ભક્તિ લખેલી છે, સિદ્ધ ભક્તિનો એક છે. 10-12 છંદો છે એમાં. બધા ભક્તિઓ આચાર્ય મુનિ ભગવંતોએ જે લખી છે, ઘણી વાર વિચાર આવે આપણે આટલી પૂજાઓ કરીએ, પૂજા પાઠ કરીએ, પણ 99% પ્રજાને આ ભક્તિઓનો તો કંઈ ખ્યાલ જ નથી. જે પૂજાની ચોપડીઓ સાથે, વિધાનો સાથે, આ પદ્ધતિ પરંપરા સાથે આપણે સંકળાયેલા, એક પછી એક બસ લીધા રાખો, પુસ્તકો પૂરા થઈ જાય, પૂજાઓ પૂરી થઈ જાય, વિધાનો પૂરા થાય. અમે દર વર્ષે 8 પર્વોમાં 8 વિધાનો કરીએ, અમારા તો 60 વિધાનો થાય, પણ એમાં ભક્તિ ક્યાં? એમાં ભક્તિ જ ગાયબ હોય. ઘણીવાર કોઈ ઘરે ખાસ પ્રસંગે અથવા ક્યાંય રિસેપ્શનમાં વગેરે લગ્નમાં જમવા જઈએ, આપણે ડીશ લીધી 56 ભોગ થાળીમાં, પણ જ્યારે થાળી ફેંકીને જ્યારે આવીએ ને આપણે, તો પેટ તો ખાલી ને ખાલી જ હોય. કેમ કે કચર બચર જ બધું ખાવામાં આવે, ચાખવા ચાખવામાં, સ્વાદ ચાખવામાં ને ચાખવામાં જ એવું લાગે જાણે પેટ ભરાઈ ગયો. પણ જે સંતોષ, જે તૃપ્તિ થવી જોઈએ, જેમ ઘરની આપણે 2 રોટલી ખાઈ, હા, જરીક ભાત, જરીક 2 રોટલા, દાળ, સબ્જી, જે એક આત્મસંતોષ અને તૃપ્તિ, ભૂખ ભાંગ્યાની જે તૃપ્તિ છે, ક્ષુધા મટવાનો જે આનંદ છે, એ 56 ભોગમાં નથી. આવા જ ઘાટ આપણા ધાર્મિક ક્રિયાઓમાં થાય છે. 8 દિવસની ઉજવણી થઈ, 10 દિવસની ઉજવણી થઈ, ઉત્સવ થયો, 100 પાનાની પૂજાની ચોપડી પૂરી થઈ ગઈ 8 દિવસમાં. બહુ સરસ.
एक सवालनो जवाब आपो जातने, भक्ति केटली थई? એટલે હું કહું છું આ આચાર્યોના જે ભક્તિ પાઠો છે ને એમનો અભ્યાસ કરવો જોઈએ. એમાંની એક ભક્તિ છે યોગ ભક્તિ, આજે મેં સ્ક્રીન ઉપર લખેલ છે. યુજ્યતે ઇતિ યોગઃ, ઉપયોગનું જોડાણ, એનું નામ યોગ. સંયોગો તો એની જગ્યાએ રહ્યા, વિકારો એની જગ્યાએ રહ્યા, રાગ એની જગ્યા રહ્યો, પ્રગટ પર્યાય એની જગ્યા રહી, પ્રગટ મોક્ષ માર્ગ પણ એની જગ્યા રહી. હવે કહે છે બીજા બધાને તો કાઢી નાખો, પણ જે પ્રગટ રત્નત્રયરૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ગુરુદેવશ્રી આજે 4-6 વખત બોલ્યા, સ્વરૂપ અને સ્વભાવની પ્રતીતિ, સ્વસંવેદનરૂપ જ્ઞાન અને સ્વરૂપમાં ઠરવારૂપ સ્વરૂપની રમણતા, આ શબ્દો બોલ્યા છે. સ્વરૂપની પ્રતીતિ, સ્વસંવેદનરૂપ જ્ઞાન અને સ્વરૂપની રમણતા, આ બધા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. એ વિતરાગ ભાવે પરિણમેલી દશા છે, એ મોક્ષ માર્ગ છે. હવે એમાં બીજી વાત એક એડ કરી આજે, એ ત્રણેયને છે ને ધંધે લગાડવું, ત્રણેયને પોતાના ઉપયોગમાં લગાડવું. બોલો, જો એ ત્રણેય ત્રણ વેર વિખેર રહેશે ને, જ્યાં સુધી વિકલ્પો રહેશે, જ્યાં સુધી ભેદ રહેશે, ત્યાં સુધી સ્વરૂપ અને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. હજી એક બહુ સરળ શબ્દોમાં બોલું છું, સાંભળો. ઉપયોગને ઉપયોગ સ્વરૂપમાં લગાડો. શું કીધું? ઉપયોગને ઉપયોગ સ્વરૂપમાં લગાડો. સંવર અધિકારની ગાથામાં કહીએ, ઉપયોગમાં ઉપયોગ છે ને, એ ઉપયોગમાં ઉપયોગ જે છે એ ઉપયોગમાં ઉપયોગને લગાડો. શું સમજાય છે? ઉપયોગમાં ઉપયોગ જ છે એ તો વસ્તુ સ્વરૂપ છે, પણ ઉપયોગમાં ઉપયોગ જ છે એવી રીતે પ્રગટ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને ઉપયોગ સ્વરૂપમાં લગાડો. છે એમાં ઉપયોગને લગાડો, બસ એટલું જ. એનું નામ અહીંયા યોગ ભક્તિ. મને ગઈકાલના પ્રવચનમાં એક બહુ વિચાર આવતા હતા, ગઈકાલ સવારનો સ્વાધ્યાય જે શરૂઆત થઈને, નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, એ જે 8-10 મિનિટ સુધી ગુરુદેવશ્રી વાત લીધી, એમાં ગુરુદેવશ્રી 3-4 વખત એવું બોલ્યા, આમાં કહેવા એટલું જ માગે છે કે અસ્થિનો સ્વીકાર, આસ્તિક. અને એમાંય જો ત્રિકાળવર્તી સર્વ અરહંતાણમ, એમ ત્રિકાળવર્તી સર્વ સિદ્ધાનમ, તો ત્રિકાળવર્તી સર્વજ્ઞતા છે, વિતરાગતા છે, એ સર્વજ્ઞ સ્વભાવ છે, વિતરાગ ભાવ છે, એવી રીતે એની સત્તા, એના અસ્તિત્વનો સ્વીકાર. ત્રિકાળવર્તી નમો અરહંતાણમમાં એવી આસ્તિકની ભાવના આવી ગઈ, એમ શ્રદ્ધા દશા એ ખ્યાલમાં આવ્યો. મુખ્ય નયના હેતુ એ એમ 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 આસ્તિક્ય પહેલાં છે એ છે પનાનો સ્વીકાર. એ કાલે ગુરુદેવશ્રી લગભગ 15-20 મિનિટ સુધી વિષયને ચલાવ્યા. આપણને કેટલી શ્રદ્ધા એટલી એના ઉપર. હા બોલો, હું એમ પૂછું, આપણે જૈન છીએ ને, જૈનત્વ ઉપર શ્રદ્ધાન કેટલો? આપણે તો જૈન છીએ ને, તો ચલો બીજી બધી તો વાત જવા દો, ગાડી ઘોડાની વાત, પણ જૈન છીએ, જૈનત્વનું શ્રદ્ધાન કેટલું? ખ્યાલમાં આવે છે? એ બહુ સરસ આસ્તિક્યવાળો જોરદાર હતો ગઈકાલનો, જેટલો જોરદાર આજનો છે ને એટલો જ જોરદાર ગઈકાલનો એ છે. નવા નવા નિત નવા નવા પ્રમેયો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતા જ હોય. તો આજે આ યોગ ભક્તિવાળો પ્રકરણ બહુ સરસ હતો. ઉપયોગને ઉપયોગમાં જોડો. રાગની વાત તો જવા દો, ક્ષયક્ષમ જ્ઞાનની વાત તો જવા દો,
બેન શૈલાબેન, ગઈકાલે મેં એક લાલચંદભાઈનું એક પ્રવચન સાંભળ્યું સવારે, શબ્દો વર્ડિંગ્સ ટાઇટલવાળા હિન્દીમાં પ્રવચન છે, બહુ સ્વસ્થ છે અને જોરદાર વ્યાખ્યાન છે. એમાં મતિજ્ઞાન હજી આત્માને જાણે છે, આત્માને પ્રસિદ્ધ કરે છે, એમાંય હજી જીવ આવ્યો નથી. હજી તો રાગને અને જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, એમાં જ જીવ ઊભો છે. એક બહુ સરસ ન્યાય આવ્યો એમાં. ઘણું કરીને દુનિયા શુભ ભાવ અને ધાર્મિક ક્રિયાઓમાં ધર્મની માન્યતા કરીને બેઠી છે અને શાસ્ત્ર વાંચનારાઓ ક્ષયોપશમ જ્ઞાનથી આત્મા જણાય એવી રીતે ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદ જ્ઞાન સમજીને બેઠા છે. આવા બે એમને લોજિક ન્યાય આપ્યા. શું કીધું? ઘણું કરીને દુનિયા સમાજ લોકો શુભ ભાવ અને શુભ ક્રિયામાં રાગ ભાવ કર્યા અને આપણે ધર્મમાં આગળ વધ્યા, એમાં ધર્મની ભ્રમણા. અને શાસ્ત્ર વાંચનારા, શાસ્ત્ર સમજનારા, ઇન્દ્રિય પરલક્ષી જ્ઞાન કર્યું અને ઇન્દ્રિય જ્ઞાનને આત્મજ્ઞાનમાં ખતવીને ધર્માત્મા થવાનો ભ્રમ પાળે છે. અને એ જે શાસ્ત્રલક્ષી જ્ઞાન છે, પર સત્તાવલંબી જ્ઞાન છે, આજે બે ધડક ગુરુદેવશ્રી એના માટે એક શબ્દનો પ્રયોગ કર્યો, અનાત્મા. રાગ એ અનાત્મા છે, પરલક્ષી જ્ઞાન એ અનાત્મા છે. જો થોડોક આનંદ લેશો, આપણે 324માં પાને જુઓ, આ યોગ ભક્તિના સંદર્ભમાં. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ કંદ પ્રભુ પરમાત્મ સ્વરૂપ જ આત્મા છે, એની અંતર્મુખ સમ્યક દર્શન. શબ્દ જુઓ, અંતર્મુખ, બહિર્મુખ નહીં. ખરેખર માર્ગમાં બહિર્મુખતાનું કામ જ નથી. સાંભળો, જ્યાં બહિર્મુખતા છે, ગમે તે પ્રકારે બહિર્મુખતા છે, ત્યાં માર્ગથી ફંગોળ આયા વિના નહીં રહે. અંતર્મુખ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, ત્રણેયને જો જો જો. શું કીધું? આ પકડજો. હું વારંવાર હવે વ્યક્તિગત નામ લઈને વ્યક્તિગત નહીં કહું, બહુ ઉપયોગ એકાગ્ર અને હમણાં ફડાક દઈને 5 મિનિટમાં પૂરું કરીશ, તો ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. હવે બધું ભૂલી જવાનું આપણે 45 મિનિટ અને કલાક અને 2 કલાક હું નથી લેવાનો. મારું તો 10 મિનિટ થાય તો 10 જ મિનિટમાં, પણ મૂળ મર્મની વાત કરીને વાત પૂરી કરું છું. જવાબદારી તમારી. જો અંતર્મુખ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચા. ફરીથી જુઓ, દેવગુરુ ધર્મ તો રહ્યા બહાર. બેન વંદનાબેન, બાળી છોકરા સંયોગો રહ્યા બહાર, ગાડી ઘોડા તો રહ્યા બહાર, સોનગઢ શિખરજી રહ્યા બહાર. શું કહે છે? સોનગઢ શિખરજી રાજકોટ વગેરે બહારના પરક્ષેત્રો, એ તો રહ્યા બહાર. દેવગુરુ ધર્મ રહ્યા બહાર. અરે નમો રંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ વગેરે પણ રહ્યા બહાર. એમના પ્રત્યેની ભક્તિ ભાવના પણ રહી બહાર. હવે કહે છે કે અંતર્મુખ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ તો નિશ્ચય છે ને. તો કહે છે કે ત્રણેયને શુદ્ધ ચૈતન્યનો ઉપયોગ લગાડવાથી. આ શું છે? આ ઉપયોગ ક્યાંય આવ્યું હોય? એકમાં સમ્યક દર્શન રાખ્યું હોય, એકમાં સમ્યક જ્ઞાન રાખ્યું હોય, એકમાં જેમ ઓલા રંગોળીના ડબ્બા હોય ને, તો શું છે આ? શું કહેવા માગે છે? એ ઉપયોગમાં ઉપયોગ છે. એ વિધિને સંપન્ન કેમ કરાય એની આખી પ્રોસિજર છે. આ ઉપયોગ સહિત જો ત્રણ એકલા નહીં. શું કહે છે? આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રગટ થયેલા, ત્રણેય નહીં, એકલા એકલા નહીં, નોખા નોખા નહીં. શરબત પીવાનું હોય તો શું કરવાનું? પહેલાં એક ગ્લાસ પાણી પીઓ, પછી એક લીંબુ નીંબુ લો, પછી એને મોઢામાં નીંબુનું સત્વ નાખો, પછી 2 ચમચી 3 ચમચી ખાંડ ખાઈ જાઓ, હા ચપટીભર પછી મસાલો ખાઈ જાઓ. શું કરવાનું? બરફના પછી 1-2 અભક્ષ,
બરફ શું છે? ભક્ષ છે કે અભક્ષ છે? મહાભક્ષ, મહાભક્ષ. બરફના ક્યુબ વળી પાછી મોઢામાં બે નાખો, હે, શરબત થઈ જશે, શરબતનો આનંદ આવશે. અરે સબરસ સમરસ ઈ શરબત, સબરસ સમરસ ઈ શરબત. એમ તો કહે છે કે ત્રણ એકલા નહીં, ઉપયોગ સહિત, ઉપયોગની સાથે ત્રણ જે બોલ છે એનાથી આત્માનો આશ્રય કરીને ધ્યાન કરો. જો બિલકુલ પાઠશાળાના બાળકોની ભાષામાં પણ સમજાય, આ મોક્ષનો માર્ગ છે શુદ્ધોપયોગ કે સાથ. આ યોગ ભક્તિની વાત ચાલે છે, ધ્યાન રાખજો. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન તો છે. જો જો એક વાત કરો શલાબેન, એ જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર છે એ શું છે? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર જે પ્રગટેલ છે ને, એ પ્રગટેલ ભાવ છે ને, એ તો પ્રગટેલો ભાવ છે. એ હવે કહે છે કે પ્રગટેલ ભાવને શેમાં નાખવાનું? જો એ તો છે જ, પણ જ્યારે વિકલ્પ છે ત્યારે તો ઉપયોગ પરમા છે. અહીંયા તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્મા પૂર્ણાનંદ પ્રભુની શ્રદ્ધારૂપ પ્રતીતિ, જો પ્રભુની શ્રદ્ધારૂપ પ્રતીતિ, અંતરનું સ્વસંવેદન જ્ઞાન અને સ્વસ્વરૂપમાં ઠરવું આચરણ, એ ત્રણમાં ઉપયોગને લગાડીને. હવે મારો એક પ્રશ્ન છે, ઓલા ત્રણને અહીંયા ત્રણમાં બોલ્યા છે, પણ એ ત્રણ એટલે ત્રણ નથી, ત્રણ રૂપ એક છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. સમજાય છે? તો કહે છે ઉપયોગને લગાડીને, ત્રણેયને પણ, ત્રણેયમાં અંતરમાં ઉપયોગ લગાડીને ધ્યાન કરવું, એ ત્રણ છે. અને શુભાદિ વિકલ્પ છે એને છોડીને, બોલો, છોડીને અને જોડીને, છોડીને ઉત્તમ આકિંચનને, જોડીને ઉત્તમ બ્રહ્મચર્ય. આ આ છે ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય. ફરીથી જુઓ, શુદ્ધોપયોગ કે સાથ, અર્થાત શુદ્ધ ચૈતન્ય ઘન પરમાત્મા. આ પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય રસકંદ, એની સ્વસન્મુખની પ્રતીતિ દર્શન. જો બીજી વખત આવ્યું, સ્વસન્મુખનું સ્વસંવેદન જ્ઞાન અને સ્વસન્મુખની રમણતા, એ ત્રણે પણ પોતાના ઉપયોગમાં લઈને, ત્રણેયનું ઉપયોગમાં ધ્યાન કરવું એમ કહે છે. એ ત્રણેય થયા છે ત્રિકાળી જ્ઞાયક ભાવની પ્રતીતિ. આ ત્રીજી વખત આવ્યું, ત્રિકાળી જ્ઞાયક ભાવની પ્રતીતિ, જ્ઞાન અને આનંદની દશા, નિશ્ચય રત્નત્રય થયા છે. હજી કંઈક ખૂટે છે કે જે, પણ જ્યાં સુધી એ નિશ્ચય રત્નત્રયની હૈયાતી હોવા છતાં એનો ઉપયોગ વિકલ્પને શુભ ભાવમાં છે ત્યાં સુધી અહીંયા શુદ્ધોપયોગ નથી. જો અહીંયા યોગ ભક્તિ એટલે શુદ્ધોપયોગ. કયો શુદ્ધોપયોગ? છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તીવાળા શુદ્ધોપયોગની વાત નથી અહીંયા, ચોથે પ્રથમ ગુણસ્થાને પ્રગટ થતો શુદ્ધોપયોગ, જે બૃહદ્રવ્ય સંગ્રહમાં જેને માટે 65 નામ આપ્યા છે, 320માં જેને ઔપશમિક ભાવ કીધું છે, ક્ષાયિક ભાવ કીધું છે, ક્ષયોપશમિક ભાવ કીધું છે. એક શુદ્ધોપયોગ, અલૌકિક માર્ગ, એકલા નિશ્ચય રત્નત્રય છે એની સાથે અંદર ધ્યાતા ધ્યાન ધ્યેયના વિકલ્પને ભૂલીને અંતર સ્વરૂપમાં ઉપયોગ લગાવીને. વાંચજો તમે આ પ્રકરણ, મારો આના ઉપર જ આપ સૌને ખાસ. અને આવું આવું તો આખો આમ રતન હીરા રતન ટાંકેલો પ્રકરણ હોય. આ પાના નંબર 324, 25, 26 જો આખું કેટલું કેટલું ખીલ્યા છે ગુરુદેવશ્રી. આ એક જ પ્રકરણ વારંવાર એ વાંચવા જેવું છે. જો ચિંતવન કરનો અર્થ ધ્યાવે છે, જરી ઝીણી વાત છે ભાઈ. પરમાત્મ સ્વરૂપ જે પૂર્ણાનંદ છે, સ્વદ્રવ્ય જે જ્ઞાનમય, એકલી સર્વજ્ઞ જ્ઞાનમય વસ્તુ, એની સ્વસન્મુખની પ્રતીતિ. જો ચોથી વખત, સ્વસન્મુખનું સ્વસંવેદન જ્ઞાન અને સ્વસન્મુખમાં આનંદમાં રમણતા, એ ત્રણેયને અભેદ રત્નત્રય કહેવામાં આવે છે. નિશ્ચય રત્નત્રય વાસ્તવિક મોક્ષ માર્ગ, પણ એ પણ ઉપયોગને જોડી દેવો.
શું કહેવા માગે છે વિચાર તો કરો. શું કહે છે? સમ્યક ભગવાનનો અભેદ નિશ્ચય રત્નત્રય થયા, પણ તે સમયે જે રાગ દયા દાન વ્રત ભક્તિનો શુભ વિકલ્પનો ઉપયોગ, ત્યાં સુધી એ પૂર્ણ સાધન નથી. વિકલ્પને છોડીને સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રના પરિણામમાં ધ્રુવમાં ઉપયોગ લગાડીને, અભેદ રત્નત્રયનો ઉપયોગ અંદર લગાડીને માર્ગ તો પ્રભુ આ છે. હવે થોડીક નાસ્તિનો કથન જો. પર્યાયમાં સંસાર છે એને છોડીને, એક સમયની પર્યાય છે એની બુદ્ધિ પણ છોડીને, કેમ કે પરદ્રવ્ય છે એ તો ભિન્ન છે, પણ રાગ છે એ ખરેખર પરદ્રવ્ય છે. અરે એક સમયની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યની દ્રષ્ટિ છોડીને, અર્થાત સંયોગની રાગની પર્યાયની દ્રષ્ટિને છોડીને, અહીં સુધી આ કિંચન. હવે એના જ્ઞાનમાં આ વાતનો નિશ્ચય નથી હજી, એ કઈ તરફ વળે છે, કઈ તરફના વલણથી માને છે કાંઈ સમજાતું નથી એમ કહે છે. જ્ઞાનમ વિગ્રહ સ્વદ્રવ્ય જ્ઞાન વિગ્રહ, એકલું જ્ઞાન જેનું શરીર. જો ચાર બોલ આવશે, સંયોગ નહીં, રાગ નહીં, બે થયા, અલ્પજ્ઞપણું નહીં, ત્રણ પર્યાય નહીં, ચાર, તો પછી કોણ? કે ત્રિકાળી પરમ બ્રહ્મ પ્રભુ પરમ ઈશ્વર સ્વરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ અંતર્મુખ કરીને, અંતર્મુખ જ્ઞાન કરીને, શાસ્ત્ર જ્ઞાનાદિ નહીં, અને અંતર્મુખની રમણતા પ્રગટી, જોજો અંતર્મુખની રમણતા પ્રગટી, છતાં શુદ્ધોપયોગમાં લગાડીને આત્મામાં ઉપયોગ લગાવી દે એમ કહે છે. ઝીણી વાત છે ભગવાન, ભગવાનનો માર્ગ બહુ દુર્લભ છે, તો ઉપયોગ એમાં લગાવી દે. એ આવું આખું સરસ. પછી ગઈકાલનો 74 ગાથાનો આખો સંદર્ભ ગુરુદેવશ્રીએ આજે પછી ફરીથી વાંચી ગયા છે. કાર્ય સમયસાર પ્રગટ કરવા માટે કારણ સમયસાર, એવો એ દ્રષ્ટિનો વિષય. તો એવી રીતે આમાં યોગ ભક્તિ અને ઉપયોગમાં લગાડવાની વાત. ગઈકાલના પ્રવચનમાં એક દુર્લભતાની વાત બહુ સરસ આવી હતી, થોડુંક હું વાંચું છું. જો 317માં પાને છે, નીચે સૌથી છેલ્લે. અરે આવું બધું હવે જ્ઞાન ક્યારે કરવું, વાણિયા ધંધા આડે નવરા ન હોય, માંડ કલાક બે કલાક મળતો હોય, એમાં સાંભળવા જાય ત્યાં માથે કહે જય નારાયણ. છેલ્લો ફકરો જો. ભગવાન એકવાર સાંભળતો ખરો, આવા ટાણા મળવા મુશ્કેલ. જોજો ગુરુદેવશ્રી મુશ્કેલ શબ્દ કેટલી વાર બોલશે, જો આવા ટાણા મળવા મુશ્કેલ. પ્રભુ પૃથ્વી અગ્નિ વાયુ એકેન્દ્રી નિગોદમાંથી ત્રસ થવું મુશ્કેલ, ત્રસમાંથી પંચેન્દ્રિય થવું મુશ્કેલ, પંચેન્દ્રિયમાં મનુષ્ય થવું મુશ્કેલ, મનુષ્યમાં જૈન દર્શનમાં જૈન સંપ્રદાયમાં ઉત્પન્ન થવું મુશ્કેલ, એમાં પણ સત્ય વાત સાંભળવી મુશ્કેલ, અને સાંભળીને અંદર અનુભવની પ્રતીત કરવી મુશ્કેલ, અને પ્રતીત કર્યા પછી સ્વરૂપની સ્થિરતા ચારિત્ર કરવું એ મુશ્કેલ. હવે બોલ્યા ગુરુદેવશ્રી, સમજાણું કાંઈ વિચારશો?